તાપી જિલ્લાના બાજીપુરા ખાતે યોજાયેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહના કાર્યક્રમ પહેલા જ પોલીસ દ્વારા તાલુકા પંચાયતના અપક્ષ સભ્ય સહિતના અગ્રણીઓની અટકાયત કરતા તેમના સમર્થકોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. ધરમપુર પોલીસ દ્વારા તાલુકા પંચાયતના સભ્ય કલ્પેશ પટેલ અને નડગદધરી ગામના સરપંચ દિનેશભાઈ તેમજ ગોવિંદભાઈ ડરવીને પોલીસે ડિટેન કરી લઈ જતા તેમના સમર્થકોમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા. જો કે આ વખતે પોલીસ સાથે ઘર્ષણ થતા મામલો બિચક્યો હતો. જો કે બાદમાં પોલીસ દ્વારા માફી માંગતા મામલો થાળે પડ્યો હતો અને આદિવાસી અગ્રણીઓએ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી રવાના થયા હતા. आदिवासी से जो टकराएगा मिट्टी में मिल जाएगा, एकाच चले आदिवासी चले. जय आदिवासी, जय जोहर, जय आदिवासी. कल्पेश पटेल, धरमपुर तालुका पंचायत आदिवासी अपक्ष सदस्य. आज रोज धरमपुर खाते हमने चार वगे डिटेन करवामां आव्या हता. त्यारबाद 11:30 सुधी अमे बेसा अहींया पोलिस तंत्र साथे कॉम्प्रोमाइज कर्युं के चालो तमने उपरथी आदेश छे एटले अमे बेसी, अमने वांधो नहीं. 11:30 अमे बहार निकळ्या. એક પીઆઈ આવીને એમ કહે છે કે ચાલો ડંડા મારવા લોકોને, એટલે આદિવાસી એટલે શું કાનમાં કડીવાળા સમજે છે? આ રીતના વર્તન કરે છે. અમે પોલીસ તંત્રને જે આવી રીતના વર્તન કરે છે બધાને નથી કહેતા, જે આદિવાસી સમાજ સાથે આ રીતના વર્તન કરે છે એમને ચેતવણી અને વિનંતી આપીએ છીએ કે આદિવાસી સમાજ એટલો બી નબળો નહીં મળે. તમે સોરી કીધું એટલે અમે અમારો હાથ અને મસ્તક તમને આપવાની અમે તૈયાર છીએ, પણ જો સમાજ સાથે ખોટું કરશે એવા કોઈને છોડીશો બી નહીં, એટલી બી તાકાત રાખીએ છીએ અમે. આપણા આદિવાસી લોકોને આ રીતના જ કાયમ દબાવવામાં આવે છે. આ ફક્ત મારા કલ્પેશનો કે આ દિનેશભાઈ નડગદરીના સરપંચનો પ્રશ્ન નથી, આ સમસ્ત આદિવાસી સમાજનો પ્રશ્ન છે. અને આજે જે તમે એકતા બતાવી આદિવાસી સમાજે, તે બદલ આખા ગુજરાતના આદિવાસી સમાજના તમામ આદિવાસી સમાજનો આપણે આભાર માનીએ છીએ. અને આપણે અહીંયાથી હવે બાબા સાહેબને હાર દોરા કરીને તમામે છૂટા થવાનું છે. અને જે ગામોથી બધા આવે છે એમને બી વિનંતી કે ધરમપુર સુધી ન પહોંચો. અને 21 તારીખે આપણે જે આપણું આયોજન છે પાર તાપી રિવર લિંક ફ્રન્ટ યોજનાના વિરોધમાં રેલીનું, તેની તૈયારીમાં લાગી જાઓ એવી મારી તમામને આગ્રહ છે. જય આદિવાસી, હમ તુમ્હારે સાથ હે. જોહાર, જય આદિવાસી. કમલેશ પટેલ, રહેવાનું ધરમપુર છે, વલસાડ જિલ્લો. આજરોજ અમને અમારા મિત્રોને, અમારા જે કાર્યકર્તા, સામાજિક કાર્યકર્તા હતા જે કોઈ પણ બાબતમાં જાણતા નથી, તેમને આજે ડિટેન કરવામાં આવ્યા હતા. મારા ઘરે બી 4 વાગે આવી ગયેલી હતી પોલીસ, પણ હું ઘરે નહીં હતો. મને ખબર જ હતી કે કાલે ગઈકાલથી જ એ લોકો ડિટેન કરવા માટે ફાંફા મારી રહેલા હતા. પણ અમિત શાહ જે આવવાનો હતો એ અમારા એ લોકોને કંઈ ખબર નથી. આ પ્રજા એકદમ બિલકુલ કામવાળી છે, એને સંઘર્ષ કરવો નથી. છતાં પણ ડિટેન કરીને જે ગભરાવાની વાત કરેલા છે તે હવે ચલાવી લેવાનો નથી, કેમ કે ડેમનો પ્રશ્ન છે. એ ડેમનો પ્રશ્ન ફક્ત જે વિસ્થાપિત થવાના છે તેનો પ્રશ્ન નથી, પણ આ છે તે જે અસ્તિત્વ છે, જે આપણા સમાજની જે જમીનો છે, પાણી છે, ડુંગરો છે, ઝાડો છે, એને એ પૂરા કરી રાખવા માટે જે યોજનાઓ બનાવી રહી છે, મોટા મોટા ડેમો બનાવી રહ્યા છે, તેનો મારો વિરોધ છે. નાના બનાવો, અમને પાણીની જરૂર છે, પણ તે મોટા ડેમો બનાવીને વિસ્થાપિત કરીને બીજી જગ્યાએ લઈ જાય તેના માટે અમે બિલકુલ ચલાવી લેવાના નથી. આજે ઓક્સિજનની જરૂર, જે વિસ્તારમાં ભારત દેશની વાત કરું તો 78 જે વસ્તી છે તેના 78 ઝાડ જોઈએ છે, તેની જગ્યાએ 26 ઝાડ જ છે. અને આજે પાછું પૂરું કરી લાગશે તો ફક્ત ને ફક્ત આખવા ડાંગ, ધરમપુર અને કપરાણા જ બચ્યું છે, કેમ કે ત્યાં સરદાર સરોવર બનાવીને વિસ્થાપિત કર્યા છે, નર્મદા ડેમ બનાવીને વિસ્થાપિત કર્યા છે, ઉકાઈ ડેમ બનાવીને વિસ્થાપિત કર્યા છે. તાલુકાને વિસ્થાપિત કરવાની જગ્યા કોઈ જગ્યાએ છે નહીં. ને અમારું જે અસ્તિત્વ છે, અમારી જે બોલી છે, અમારે જે વાજિંત્રો છે, અમારી જે ભાષા છે એ લુપ્ત થઈ રહેલી છે. ત્યારે અમારે કંઈ ને કંઈ સંઘર્ષ કરવો પડે, ત્યારે સામાજિક રીતે અમે કંઈ ને કંઈ આંદોલન કરીએ અને નિઃસ્વાર્થ ભાવે સંદેશ વગર, કોઈપણ ઘર્ષણ વગર કરવા માંગતા છીએ. છતાં પણ જો પોલીસનું દબાણ લાવીને જ અમને આવા ડિટેન કરે, 144ની કલમ લગાવે, તો અમે ચલાવી લેવાના નથી. અને જો આ વસ્તુ ચાલુ રહેશે તો મોટું સંઘર્ષ ઉભો થશે, તો તે હવે અમે ચલાવવા માટે માંગતા નથી. તો આ માહિતી સરકારમાં જાય, જે લાગતા વળગતાને જાય, અને આ સંગઠન કંઈ 2-4 જણાને કંઈ ગુમરાહ કરેલા છે, આદિવાસી ગુમરાહ કરેલા છે એવા સમાજના નેતાઓ બોલે છે, એમને કહીને આવીને જાણ કરો કે શું થયેલું છે, ખબર પડશે. અને 21 તારીખે અમે કપરાડાની અંદર જે સંઘર્ષ કરવાના છે અને આવેદનપત્ર આપવાના છે, તે તેમને આહવાન છે કે તે દિવસે આવીને જાહેરમાં બોલે કે ભાઈ આ વસ્તુ ખોટી છે અને સમાજ ગેરમાર્ગે દોરે છે.